તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, એચઆરસ બાયોલોજી યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું. આજની વિડીયોમાં આપણે ધોરણ 11 બાયોલોજી પ્રકરણ 8 કોષ જીવનનો એકમ જેનો પાર્ટ 1 આપણે જોઈશું. આપણે આજની વિડીયોમાં કોષ એટલે શું એટલે કે કોષની વ્યાખ્યા જોઈશું, કોષવાદ એટલે કે સેલ થિયરીસ કે જેમાં વૈજ્ઞાનિકોનો ફાળો શું રહેલો છે એ આપણે એનો ઇતિહાસ વિશે થોડી ચર્ચા કરીશું. પછી આપણે જોઈશું કોષનું વિહંગાવલોકન એટલે કે કોષ ઓવરવ્યૂ, એટલે કે એનો આખો ઓવરવ્યૂ આપણે જોઈશું, ઉપર છેલ્લું જેને કહેવાય. મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. ચાલો શરૂ કરીએ, વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો મિત્રો, કોષ કોને કહે છે તેના વિશે ટૂંકમાં સમજાવો, આવો પ્રશ્ન પૂછાય તો આપણે શું લખીશું? તો કોષ જે છે એ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે કે કોષ જે વસ્તુ છે એ આપણું રચના એટલે કે આપણા શરીરની, કોઈ પણ સજીવ શરીર તમે લઈ લો, કોઈ પણ વનસ્પતિ લઈ લો, એની રચના એટલે કે એનું જે બંધારણ હશે એ કોષથી બનેલો હશે. અને એનો ક્રિયાત્મક એટલે કે એ જે પણ ક્રિયાઓ કરે છે સજીવ આખા એના જીવન દરમિયાન, એ પણ કોષના લીધે જ શક્ય છે. મિત્રો, તમને સરળ ભાષામાં કહું તો જેમ દીવાલ, આપણા ઘરની દીવાલ જેમ એક એક ઈંટથી બનેલી હોય છે, એમ સજીવ શરીર એક એક કોષનું બનેલું હોય છે. એટલે કે એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય આપણો. સજીવો દ્વારા દર્શાવાતી વિવિધ પ્રવૃત્તિઓ તેમની દેહરચનામાં રહેલા કોષોની જૈવરાસાયણિક પ્રક્રિયાઓ કોષની રચના, પ્રકાર અને સંખ્યા ઉપર આધારિત છે. એટલે કે સજીવો જે પણ પ્રવૃત્તિ વિવિધ કરે છે એમના લક્ષણો અનુસાર, પછી એમની દેહરચનામાં અનેક એવા કાર્યો થાય છે, એવી જૈવરાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, તો એ બધું શેના ઉપર આધારિત છે? તો કે કોષ કેવો છે, એની અંદર કોષની રચના કેવી છે, એનો પ્રકાર કયો છે અને એની સંખ્યા ઉપર આધારિત છે. એટલે કે કોષ જે છે એ સજીવનો પાયાનો એકમ જેને ગણી શકાય. મિત્રો, પાયો એટલે કે પાયો, આપણા દરેક વસ્તુનો જે પાયો હોય છે એ ખૂબ જ મહત્વનો ભાગ હોય છે, કે પાયા ઉપર કોઈ પણ વસ્તુ રહી શકતી નથી પાયા વગર. તો કોષ જે છે એ પાયો છે સજીવોનો, જો કોષ ના હોય તો કશું જ શક્ય નથી. એટલે કે કોષ જે છે એ સજીવનો પાયાનો એકમ છે, મહત્વની લાઈન છે, અંડરલાઈન કરી દેજો, એમસીક્યુમાં પૂછાઈ શકે. બધા જ સજીવોના જીવનની શરૂઆત યુગ્મન જ, ઝાયગોટ જેને કહેવાય, એના ઝાયગોટ તરીકે ઓળખાતા એક કોષથી શરૂ થાય છે. અને યુગ્મન જે છે એના વારંવાર કોષ વિભાજન થવાથી નવા કોષોનું નિર્માણ થાય છે. એટલે કે દરેક કોષ, દરેક સજીવ તમે લઈ લો, એની જે જીવનની શરૂઆત થશે એ એક જ કોષથી થશે, પરંતુ કોષ વિભાજન એટલે કે કોષ એકમાંથી બે થશે, બેમાંથી ચાર થશે, એમ નવા કોષોનું એની અંદર નિર્માણ થશે. આ પ્રમાણે સર્જાયેલા કોષ વિભેદન પામી પેશી, અંગ, અંગતંત્રો અને સજીવના દેહનું નિર્માણ કરે છે. આપણા માણસનું જ ઉદાહરણ લઈ લઈએ કે આ પ્રમાણે જે કોષો સર્જાયેલા હશે એના એ વિભેદન પામશે અને પેશી એટલે કે ઘણા બધા કોષો ભેગા થઈને પેશી બનાવશે, એ પેશીઓ અંગ બનાવશે, પર્ટિક્યુલર અંગ બનાવશે, અને એ અંગ આખું અંગતંત્ર રચશે અને આપણું આખું માનવ શરીર બનાવશે. તો મિત્રો, દરેક સજીવની અંદર આવું જ થતું હોય છે, જે બહુકોષી સજીવ હોય છે ખાસ કરીને. પછી એક લક્ષણ છે સંપૂર્ણ ક્ષમતા, જેને કહેવાય ટોટીપોટેન્સી. એમાં શરીરનો કોઈપણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે. કોષના આ લક્ષણને સંપૂર્ણ ક્ષમતા કહે છે. એટલે કે મિત્રો, અમુક સજીવો એવા આપણને જોવા મળશે અને ખાસ કરીને વનસ્પતિ, કે એમના એક કોષમાંથી એ આખા એમનું શરીરનું પણ સર્જન કરી શકે છે, તો એને ટોટીપોટેન્સી કહે છે. આઈએમપી એમસીક્યુ છે મિત્રો. આગળ જોઈએ. કોષીય સંશોધન અથવા તો અભ્યાસ એટલે કે કોષના સંબંધિત જે સંશોધનો થયેલા છે ઇતિહાસમાં, જેને આપણે કોષવાદ કહીએ છીએ, સેલ થિયરી, એ જોઈ લઈએ ટૂંકમાં. તો સૌ પ્રથમ એન્ટોન વાન લ્યુવન હોક, એમણે સૌ પ્રથમ જીવંત કોષને જોયો હતો અને એનું વર્ણન કર્યું હતું. પછી આવે છે રોબર્ટ હુક, 1665ની અંદર
સૌ પ્રથમ ઓક એટલે કે બુચ જેને કહેવાય એની છાલની જે પાતળી ચીરીનું સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કર્યું હતું. આપણને ખબર જ છે કે આપણા કોષો નરી આંખે આપણને ના દેખાય, એને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની અંદર જોવા પડે. આગળના ધોરણોમાં તમે કદાચ માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રનો અભ્યાસ કર્યો હશે. તેમાં નક્કર ખાનાઓ જેવી રચનાઓ જોઈ હતી રોબર્ટ હુકે, તો તેના માટે કોષ શબ્દ એણે આપ્યો. એટલે કે રોબર્ટ હુકે 1665ની અંદર કોષનો શબ્દ પ્રયોજ્યો હતો. રોબર્ટ બ્રાઉન 1831ની અંદર કોષ કેન્દ્રની શોધ કરી હતી. એટલે કે કોષની અંદર રહેલું જે કોષને વચ્ચે એકદમ કોષની વચ્ચે રહેલું હશે અને એ જ કોષની બધી પ્રક્રિયાઓને નિયંત્રિત કરતું હશે એને કોષ કેન્દ્ર કહેવાય છે. તો કોષ કેન્દ્રની શરૂઆત જે શોધ હતી એ રોબર્ટ બ્રાઉને 1831માં કરી હતી. એની સાથે સાથે સૂક્ષ્મદર્શક યંત્રની શોધ અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા કોષની વિસ્તૃત સંરચનાઓનો અભ્યાસ પણ શક્ય બન્યો હતો. પછી આપણે કોષનું વિહંગાવલોકન એટલે કે ઓવરવ્યૂ જોઈએ સેલનું. તો કોષમાં રહેલી અંગિકાઓના આધારે કોષના પ્રકારો અલગ અલગ આપણને જોવા મળે છે. તો કોષ જે છે એ સજીવનો નાનામાં નાનો એકમ છે, એટલે કે જેને યુનિટ કહેવાય, કે એકથી બધું આખું શરીર આપણું બનેલું હોય છે. એક કોષ ધીરે ધીરે બે કોષ, એમ કોષ વિભેદન પામી પેશી બને છે. તો જે નાનામાં નાનો એકમ જે કહી શકાય એ કોષ છે. જેમ મેં કીધું એમ કે જે ઘર આપણું બનેલું હોય છે એ ઈંટોથી જે બનેલું હોય છે તો એ ઈંટ જે છે એ એકમ કહેવાય. આ રીતે સજીવનો નાનામાં નાનો એકમ કોષ છે. વનસ્પતિ, પ્રાણીઓ અને અન્ય સૂક્ષ્મ સજીવો પણ કોષીય રચના ધરાવે છે. વનસ્પતિ, પ્રાણીઓ તો આપણે જોઈએ જ છે, પરંતુ અન્ય સૂક્ષ્મ સજીવો એટલે કે બેક્ટેરિયા, ઉદાહરણ તરીકે બેક્ટેરિયા છે, તો એ પણ કોષીય રચના ધરાવતા હશે. કોષમાં જોવા મળતી અંગિકાઓના આધારે કોષો બે પ્રકારમાં જોવા મળશે. એટલે કે કોષની અંદર અલગ અલગ અમુક અંગિકાઓ આપણને જોવા મળે છે અને એના આધારે જ જે કોષ હોય છે એના મુખ્ય બે પ્રકાર પડેલા છે. પહેલું છે પ્રોકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય અને બીજું છે યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીય. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક એ ઇંગ્લિશ નેમ છે, તમે બંને નામ યાદ રાખશો, આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય. આગળ જતાં તમને વાંધો નહીં આવે. તો આપણે યુકેરિયોટિક કોષોની વાત કરીએ એટલે કે સુકોષ કેન્દ્રી. તો કોષ દિવાલની હાજરી અથવા તો ગેરહાજરી એના આધારે બે ભાગમાં આગળ વહેંચાય છે યુકેરિયોટિક સેલ. આગળ આપણે ડિટેલમાં આ જ પ્રકરણમાં જોવાનું છે, પરંતુ આ એક ઓવરવ્યૂ છે એટલે ખાલી ઉપર છેલ્લું આપણે જ્ઞાન લઈશું. તો કોષ દિવાલની હાજરી છે કે નથી એના આધારે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એમ બે સ્પષ્ટ સંરચના ધરાવશે. કયું? યુકેરિયોટિક કોષ. લાક્ષણિક વનસ્પતિ કોષનો અભ્યાસ ડુંગળીની છાલ વડે. મિત્રો, નીચે પિક્ચરમાં તમે જોઈ શકો છો, જે ડાબી બાજુનું પિક્ચર છે એ ડુંગળીની છાલનું પિક્ચર છે જે માઇક્રોસ્કોપની અંદર દેખાય છે. એટલે કે ડુંગળીનો જે છાલ છે એના કોષોની વાત અહીંયા કરવામાં આવી છે. એટલે કે જ્યારે પણ વનસ્પતિ કોષની વાત કરવામાં આવે તો આપણે જે ડુંગળીનો કોષ છે એ જ ભણવામાં આવતો હોય છે, એનો જ અભ્યાસ કરવામાં આવતો હોય છે. જ્યારે પ્રાણી કોષની આપણે વાત કરીએ તો માનવીનો ગાલ જે હોય છે એના કોષોથી એનો અભ્યાસ કરવામાં આવતો હોય છે. તો જે જમણી બાજુનું જે પિક્ચર તમે જોઈ રહ્યા છો એ માનવીના ગાલનો કોષ છે, એટલે કે પ્રાણી કોષ જેને કહેવાય. વનસ્પતિ કોષમાં સૌથી બહારની તરફ એક સ્પષ્ટ કોષ દિવાલ જેને સેલ વોલ કહેવાય અને તેની બરાબર નીચે કોષરસ પટલ આવેલું હોય છે. મિત્રો, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જે મુખ્ય તફાવત આપણને જોવા મળે છે એ છે કોષ દિવાલ. વનસ્પતિ કોષમાં હંમેશા કોષ દિવાલ આવેલી હોય છે, જ્યારે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. તો વનસ્પતિ કોષની વાત કરીએ તો કોષ દિવાલ અને એની નીચે બરાબર કોષરસ પટલ આવેલું હોય છે, અને પ્રાણી કોષની વાત કરીએ તો ફક્ત એક જ બાહ્ય પટલ જોવા મળે છે. જે કોષરસ પટલ એમાં જે પ્રાણી કોષ હોય છે એમાં કોષ દિવાલ આપણને જોવા મળશે નહીં, ફક્ત એક જ પટલ જોવા મળશે, બાહ્ય પટલ કે જે એનું આવરણ આપણે કહી શકીએ, જેને સેલ મેમ્બ્રેન કહેવાય છે.
આગળ આપણે જોવાનું જ છે ડિટેલમાં આ પ્રકરણની અંદર. પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત સંરચના જોવા મળે છે, તેને કોષ કેન્દ્ર કહેવાય છે. એટલે કે દરેક કોષ જે હશે એની અંદર સઘન પટલયુક્ત રચના આપણને જોવા મળશે, એટલે કે પટલથી આવૃત થયેલી આપણને એક રચના જોવા મળે છે, કોષ કેન્દ્ર, જેને ન્યુક્લિયસ કહેવાય છે. હવે ન્યુક્લિયસ એટલે કે મિત્રો, આપણું જેમ ગુજરાત છે, ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, કે ગાંધીનગરમાં જ બધી એવી અમુક જે આપણું ગુજરાતની અમુક જે વ્યવસ્થાઓ બધી ચાલતી હોય છે સરકારી, એ બધી ગાંધીનગરમાં થતી હોય છે, આખું નિયંત્રણ થતું હોય છે. એ રીતે કોષ કેન્દ્ર છે એનું આપણે પાટનગર પણ કહી શકીએ, કોષનું, કે કોષની જે બધી જ રચનાઓ હોય ત્યાં કોષ કેન્દ્રની અંદર એક નિયંત્રિત થતી હોય છે, એટલે એને આપણે કોષ કેન્દ્ર કીધું છે. આ કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલું હોય છે અને જે આનુવંશિક દ્રવ્ય ડીએનએ ધરાવે છે. મિત્રો, કદાચ તમે રંગસૂત્રનું નામ સાંભળ્યું હોય અથવા તો ડીએનએનું નામ તો સાંભળ્યું જ હશે. તો મિત્રો, જે કોષ કેન્દ્ર હોય છે એની અંદર ખાસ ડીએનએ આવેલું હોય છે, જે આપણું આનુવંશિક દ્રવ્ય છે. એટલે કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે સજીવો લક્ષણોનું વહન કરે છે એ ડીએનએ દ્વારા કરતું હોય છે. તો ડીએનએ કોષ કેન્દ્રની અંદર આવેલું હોય છે. આગળ જોઈએ તો કોષ રસ. તો આદિકોષ કેન્દ્રી તેમજ સુકોષ કેન્દ્રી કોષોમાં અર્ધ તરલ આધારક એટલે કે મેટ્રિક્સ જોવા મળે છે, તેને કોષ રસ કહેવાય છે. મિત્રો, બંને સેલની અંદર એટલે કે યુકેરિયોટની અંદર પણ અને પ્રોકેરિયોટની અંદર પણ એક અર્ધ તરલ આધારક આવેલું હોય છે, કે અર્ધ તરલ એટલે કે થોડું આપણને તરલ સ્વરૂપે પણ જોવા મળે છે, જેને કોષ રસ કહેવાય છે, જે કોષનું કદ રોકે છે. કોષ રસને ઇંગ્લિશમાં સાયટોપ્લાઝમ કહેવાય છે, જે આખા જે કોષનું કદ છે એ સાયટોપ્લાઝમ એટલે કે કોષરસ દ્વારા જ નક્કી થતું હોય છે. વનસ્પતિ અને પ્રાણી કોષોમાં કોષીય પ્રક્રિયાઓ કોષરસમાં થાય છે અને કોષ જીવંત રહે તે માટેની રાસાયણિક પ્રક્રિયાઓ પણ કોષરસની અંદર જ થાય છે. પર્કિન જે નામના વૈજ્ઞાનિકે આ આધારે દ્રવ્યને જીવરસ એટલે કે એની માટેનો એક મુખ્ય એક મસ્ત શબ્દ એમણે આપ્યો, જીવરસ, જેને પ્રોટોપ્લાઝમ કહેવાય. આ પણ એમસીક્યુ માટે આઈએમપી છે. પર્કિન જે નામના વૈજ્ઞાનિકે એ આધારે દ્રવ્ય માટે જીવરસ શબ્દ આપ્યો, પ્રોટોપ્લાઝમ. તેના આધાર દ્રવ્યમાં 65-80% સુધી પાણી છે, એટલે કે જે આપણું આ આધાર દ્રવ્ય છે એની અંદર આપણે એના કન્ટેન્ટ આપણે જોઈએ, એમાં ઇન્ગ્રેડિયન્ટ એટલે કે શેનું બનેલું હોય છે એ જોઈએ તો 65-80% સુધી તો પાણી જ આવેલું હોય છે. પછી પાણી સિવાય મુખ્ય ચાર તત્વોના સંયોજનથી તેનો 95% ભાગ બને છે, એટલે કે સૌથી મુખ્ય એનો જે ભાગ હોય છે, સૌથી મોટો ભાગ જે હોય છે, 95% જેને કહેવાય, એ મુખ્ય ચાર તત્વોના સંયોજનથી બનેલો હોય છે, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. પછી જે બાકીનું 5% છે એ કેલ્શિયમ, પોટેશિયમ, સલ્ફર જેવા 30 તત્વો સંયોજન સ્વરૂપે આપણને એની અંદર જોવા મળે છે. પછી આગળ વાત કરીએ તો સુકોષ કેન્દ્રિત કોષમાં પટલમય સ્તરથી આવૃત રચનાઓ અંતઃ કોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, પછી ગોલ્ગીકાય એટલે કે ગોલ્ગી કોમ્પ્લેક્સ, કડાપસૂત્ર, માઇટોકોન્ડ્રિયા, લાઇસોજોમ્સ, હરિતકણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ, રસદાની, વોક્યુલ્સ, સૂક્ષ્મ નલિકાઓ, એ બધું આપણને જોવા મળે છે. શેમાં? સુકોષ કેન્દ્રિત કોષોની અંદર. અને આ જે બધા આ જે અંગિકાઓ છે એ બધી પટલમય સ્તરથી આવૃત આપણને જોવા મળશે અને જે આ રચનાઓ છે એને કોષીય અંગિકાઓ કહે છે, એટલે કે સેલ ઓર્ગેનલ્સ કહેવાતી હોય છે. એટલે કે કોષની અંદર આ બધું આપણને જોવા મળશે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ જે બંને અલગ અલગ છે એમાં મુખ્ય તફાવત અહીંયા હરિતકણ મિત્રો તમે જોઈ શકો છો. જે ક્લોરોપ્લાસ્ટ છે એ આપણને ફક્ત વનસ્પતિમાં જ જોવા મળે છે. વનસ્પતિનો જે લીલો કલર છે એ હરિતકણના લીધે હોય છે. તો આવી કોષીય અંગિકાઓના કાર્ય વિશે પણ આપણે આગળ ડિટેલમાં જોવાનું જ છે. આવી પટલમય રચનાઓ આદિકોષ કેન્દ્રી એટલે કે પ્રોકેરિયોટમાં જોવા નહીં મળે. ઉપર જે મેં તમને વાત કરી, જે અંગિકાઓની તમને જે વાત કરી, એ આપણને પ્રોકેરિયોટિકની અંદર જોવા મળશે નહીં. પ્રોકેરિયોટિક
પ્રોકેરિયોટિક સેલનું સાદામાં સાદું ઉદાહરણ છે બેક્ટેરિયા. બેક્ટેરિયા કોષને આપણે પ્રોકેરિયોટિક કોષ તરીકે આપણે અભ્યાસ એનો કરવાનો છે. આગળ રિબોઝોમ્સ પટલવિહીન અંગિકા છે કે જે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંને પ્રકારના કોષોમાં જોવા મળશે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, રિબોઝોમ્સ જે છે એ પટલવિહીન અંગિકા છે, એટલે કે એની આસપાસ કોઈ પટલ જોવા મળશે નહીં. એ આપણને બંને પ્રકારના કોષોમાં જોવા મળશે, સુકોષ કેન્દ્રીમાં પણ અને આદિકોષ કેન્દ્રીમાં પણ. પછી રિબોઝોમ્સ હરિતકણ, કણાપસૂત્ર અને કણિકામય અંતઃકોષરસ જાળ પર જોવા મળશે. એટલે કે જે રિબોઝોમ્સ છે એ આપણને ક્યાં જોવા મળશે, તો કે હરિતકણ, કણાપસૂત્ર અને કણિકામય અંતઃકોષરસ જાળ પર જોવા મળશે. આગળ આપણે ડિટેલમાં આ બધા વિશે ચર્ચા કરવાની જ છે. પ્રાણીકોષમાં પટલવિહીન અંગિકા તારા કેન્દ્ર જોવા મળે છે. અહીંયા સ્પેશિયલી પ્રાણીકોષની વાત કરવામાં આવી છે કે એની અંદર એવી કઈ અંગિકા હશે, પટલવિહીન અંગિકા તારા કેન્દ્ર છે, જેને સેન્ટ્રોઝોમ કહેવાય. તો એનો ઉપયોગ આપણે જોઈએ તો કોષ વિભાજનની અંદર મદદરૂપ થશે. વનસ્પતિ કોષ જ્યારે કોષ વિભાજન પામશે, એક કોષમાંથી બે કોષ બનશે, ત્યારે તારા કેન્દ્ર જે છે એ ઉપયોગમાં લેવાશે. પછી આપણે જોઈએ તો કોષોના કદ, આકાર અને રચનામાં વિવિધતા જોવા મળે છે. એટલે કે મેં તમને આગળ આ વાત કરી કે કોષોનું કદ પણ અલગ અલગ હોઈ શકે, એનો આકાર પણ અલગ અલગ હોઈ શકે, એની રચના પણ અલગ અલગ હોઈ શકે. વિવિધતા જેને કહેવાય એ આપણે જોવાની છે. તો કોષોના કદની વાત કરીએ તો કોષોના કદમાં તેમના કાર્ય અને રચના અનુસાર વિવિધતા જોવા મળશે. એટલે કે કદ અલગ હશે તો એનું કાર્ય પણ કંઈક અલગ હશે, એની રચના પણ કંઈક અલગ હશે, એ આપણને બધી વિવિધતા જોવા મળશે. નોર્મલી વાત કરીએ તો સામાન્ય રીતે કોષનું કદ જે હોય છે એ 10-100 માઇક્રોમીટર જેટલું હોય છે. મિત્રો, માઇક્રોમીટર તો તમે ફિઝિક્સમાં ભણતા જ હશો કે જે 1 મિલીમીટર હોય છે એનો 1000મો ભાગ એટલે 1 માઇક્રોમીટર થાય. મિલીમીટરનો 1000મો ભાગ એટલે તમે સમજી શકો છો, તમે ઇમેજિન કરી શકો છો કે કેટલું થાય. તો કોષનું કદ જે હશે એ 10-100 માઇક્રોમીટર જેટલું આપણને જોવા મળશે. વાત કરીએ માઇક્રોપ્લાઝમાની, તો આપણે જ્યારે વર્ગીકરણ જોયું વનસ્પતિનું, પ્રાણીનું અને અન્ય સજીવોનું, ત્યારે આપણે માઇક્રોપ્લાઝમા વિશેની વાત કરેલી છે. મારી વિડીયો ઓલરેડી પોસ્ટ કરેલી જ છે. તો જે માઇક્રોપ્લાઝમા છે, જેને PPLO પણ કહેવાય છે, પ્લુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, એ સૌથી નાના કદના કોષ છે, કે દુનિયાની અંદર જો સૌથી નાના કોષ હોય તો એ માઇક્રોપ્લાઝમા જેને કહેવાય. એનું કદ આપણે જોઈએ તો 0.1-0.3 માઇક્રોમીટર સુધી આપણને એનું કદ જોવા મળશે. પછી વાત કરીએ સૌથી મોટા કદના કોષની, તો શામરૂગનો જે અંડકોષ હોય છે, અથવા તો તમે એને ઈંડું જે કહી શકો, એ સૌથી મોટા કદનો કોષ છે. એનું આપણે માપ જોઈએ તો 170×132 મિલીમીટર એનું માપ નોર્મલી આપણને જોવા મળે છે. નીચે પિક્ચરની અંદર તમે માઇક્રોપ્લાઝમા જોઈ શકો છો ડાબી સાઈડ, અને આ જે પિક્ચર છે એ જે શામરૂગનો અંડકોષ છે એનો છે. અહીંયા એક અલગ પિક્ચર મેં પોસ્ટ કરેલું છે, એ પિક્ચર દર્શાવે છે કે માનવીનો, એટલે કે આપણા માણસની અંદર સૌથી મોટો જે કોષ હોય છે, જે ફિમેલની અંદર જોવા મળે છે, એ છે અંડકોષ. તો માનવનો સૌથી મોટો કોષ જે કહેવાય એ અંડકોષ છે, જે ફિમેલની અંદર જોવા મળે છે. આગળ વાત કરીએ તો સામાન્ય રીતે જે બહુકોષી સજીવોમાં કોષ 5-100 માઇક્રોમીટર કદ ધરાવે છે. એટલે કે આપણે બહુકોષી સજીવોની વાત કરીએ તો એનો જે કોષ છે એ 5-100 માઇક્રોમીટર સુધીનું કદ ધરાવતો હોય છે. માનવીના ચેતાકોષની વાત કરીએ તો 90 સેન્ટીમીટર સુધીનું લંબાઈ એની હોઈ શકે છે માનવીના ચેતાકોષની. એસિટા બ્યુલેરિયા લીલ એક બીજું ઉદાહરણ છે કે જે 10 સેન્ટીમીટર સુધીની લંબાઈ ધરાવે છે. પછી વાત કરીએ મનુષ્યના રક્તકણની, તમે RBC નામ સાંભળ્યું હશે, રેડ બ્લડ સેલ, તો એ પણ 7 માઇક્રોમીટર સુધીનો વ્યાસ ધરાવે છે. કોષોના આકારમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે, જેવા કે બિંબાકાર, બહુકોણીય, સ્તંભાકાર, ઘનાકાર, તંતુમય કે અનિયમિત. આપણે આ કોષના જે આકારો છે એ ડિટેલમાં આપણે આગળના પ્રકરણોમાં ભણવાનું જ છે. કોષોના આકાર તેમના કાર્યો અનુસાર જુદા જુદા પણ હોઈ શકે છે. મેં આગળ કીધું એમ કે એમના આકાર પ્રમાણે એના કાર્યો હોઈ શકે છે,
એટલે કે બધાની અંદર આપણને વિવિધતા જોવા મળશે. અહીંયા પિક્ચરની અંદર તમને રક્તકણ બતાવેલા છે માણસના, કે જે ગોળ અને દ્વિઅંતરગોળ એનો તમે શેપ જોઈ શકો છો આરબીસી. પછી શ્વેતકણ, એનો આકાર આપણે અમીબોઇડ અમીબોઇડ જેવો શેપ હોય છે, એટલે કે કશું નક્કી એનો આકાર હશે નહીં, ડબલ્યુબીસી શ્વેતકણ. પછી આવે છે સ્તંભીય અધિચ્છદીય કોષો, કે જે લાંબા અને સાંકડા હશે. આ બધું આપણે આગળના પ્રકરણોમાં વધારે ડિટેલમાં જોવાનું જ છે, કે જે સ્તંભીય અધિચ્છદીય કોષો હશે એ આપણને કયા સજીવોમાં કયા જગ્યાએ જોવા મળશે અને એનું કાર્ય શું હોય છે. પછી ચેતાકોષ આપણે જોઈએ તો સાખિત અને લાંબો એ આકારે આપણને જોવા મળશે. જલવાહિનીકી વનસ્પતિ કોષની વાત કરીએ તો લંબાયેલ જોવા મળશે. પછી મધ્યપર્ણ કોષો, કે જે વનસ્પતિના પર્ણો હોય છે એના જે કોષો છે એ કઈ રીતે હોય છે, તો કે ગોળ અને અંડાકાર સ્વરૂપે આપણને જોવા મળે છે. મિત્રો, તમારે પ્રકરણ 1 અને પ્રકરણ 2 જે મેં ઓલરેડી પબ્લિશ કરેલું છે યુટ્યુબ ઉપર, એ તમને ઉપર આઈ બટન દ્વારા મળી જશે. તમે ઉપર આઈ બટન પર ક્લિક કરીને એ તમે જોઈ શકો છો. આ વિડીયો આપણો આજનો અહીંયા જ પૂરો થાય છે. નેક્સ્ટ આપણે જોઈશું આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. એમાં ડિટેલમાં આપણે જોવાનું છે, એની રચનાઓ અલગ અલગ, એની અંગિકાઓ આપણે જોવાની છે નેક્સ્ટ વિડીયોને. ત્યાં સુધી જોડાયેલા જ રહેજો અને વિડીયોને લાઇક કરજો જ, સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. આભાર.